હવે તમે મને કહો કે રોજ અહીંયા સો નિશાળો પચાસ નિશાળો વીસ નિશાળો આવે તો આ દાંડીનું શું થાય રોજી રોટી ચાલવા માંડે કે ના માંડે સિંકચાલા વેચતો હોય કમાય કે ના કમાય પાણી વેચતો હોય કમાય કે ના કમાય બિસ્કીટ વેચતો હોય કમાય કે ના કમાય રિક્ષાવાળો ટેક્સી વાળો કમાય કે ના કમાય ચા વાળો કમાય કે ના કમાય સરકારે આ ભવ્ય સ્મારક બનાવ્યું છે પ્રેરક સ્મારક બનાવ્યું છે ટેકનોલોજીનો પણ અદભુત નમૂનો છે કલાત્મકતાનો પણ અદભુત નમૂનો છે અને ઇતિહાસની અભૂતપૂર્વ પ્રેરક ઘટના પણ છે અને ગાંધી જેવું વિરલ વ્યક્તિત્વ જેની સાથે જોડાયેલું આવી એક અદભુત જગ્યા છે આપ જુઓ કેટલા લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટીકા કરતા હતા દુનિયામાં ફ્રાન્સના એફિલ ટાવરની ટીકા કરતો કોઈ ફ્રાન્સવાળું ન મળે અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ટીકા કરવા અમેરિકન ન મળે પણ આપણા દેશમાં કેટલાક નકારાત્મક વિચારના લોકો એવા છે અને આજે દર મહિને દર મહિને લગભગ પાંચ લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે ગુજરાતમાં ટુરિઝમનો નવો અવસર પેદા થયો છે દેશની એકતાનો સંદેશ લઈને જાય છે